13.3 સંસર્ગજન્ય રોગો એટલે કે ચેપી રોગ. તો ચેપી રોગો છે એનો ચેપ શેના લીધે લાગે? તો સૂક્ષ્મ જીવોના કારણે લાગે. બેક્ટેરિયા છે, વાયરસ છે, પ્રજીવ છે, ફૂગ છે, આ બધાના લીધે ચેપ લાગે. બીજા અમુક રોગો છે જે એના ચેપના લીધે નથી ફેરાતા, એનું કારણ અલગ હોય છે, જે આંતરિક રોગ હોય છે, જેમ કે કેન્સર છે, પછી ગાંઠ થવી, આ બધા. તો સંસર્ગજન્ય કારકો, ચેપી કારકો, તો કેટલાક વાયરસ, કેટલાક બેક્ટેરિયા, કેટલાક એક કોષીય સજીવો, કેટલીક ફૂગ અથવા પ્રજીવો છે, તો આ બધા શું થાય કે ચેપ ફેલાવે છે, એના કારણે રોગ થાય છે અને ફેલાય. કેટલાક રોગો બહુકોષીય સજીવો જેવા કે અનેક પ્રકારના કૃમિથી પણ થાય છે, તો આ બધા ચેપી કારકો છે. તો આપણે જોઈએ, અમુક ટાઈમ ઇન્ફેક્શન થાય છે, તો ઇન્ફેક્શન છે લગભગ બેક્ટેરિયાના કારણે જ થતું હોય, અને એના માટે ડૉક્ટર એન્ટીબાયોટિક દવા આપે. પછી શરદી છે એ વાયરસના કારણે થતી હોય છે, તો એના માટે ડૉક્ટર એ પ્રકારની દવા આપે. તો ઠંડીમાં છે તો એ વાયરસ છે એનો વધારે ઝડપથી ફેલાવો થાય છે, એટલે આપણા ડૉક્ટરને બધા કહે છે કે ઠંડુ પાણી બહુ ના પીવું જોઈએ, એનાથી શરદી થઈ શકે છે. તો એનું કારણ એ જ છે કે ઠંડામાં એ વાયરસ ઝડપથી ફેલાય છે, ગરમ પાણી પીતા હોય તો શરદી થાય જ નહીં. હવે અહીંયા બધી આકૃતિઓ આપેલી છે દરેકની, ગોખવાની જરૂર નથી કોઈ, ખાલી જોજો આકૃતિ આપી છે. અહીંયા નામ આપ્યું છે SARS વાયરસ, તો આ બતાવ્યું છે તીરથી, એ છે વાયરસ. બરાબર, તો આ બધા સૂક્ષ્મજીવો છે, વાયરસ બેક્ટેરિયા, એમાં મુખ્ય તફાવત છે ને એમના જે કદનો છે. આપણે નરી આંખે તો એકે નહીં જોઈ શકતા, પણ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ તો એનું માપ છે એ બધું બદલા અલગ અલગ હોય છે બધાનું. બરાબર, તો અહીંયા માપ આપ્યું છે 1 નેનોમીટર જેટલું માપ, 500 નેનોમીટર માપ આપ્યું છે, જે 1 માઇક્રોમીટરનું અડધું માપ છે, તો આ માઇક્રોમીટરમાં હોય છે. આ વાયરસનું આપ્યું છે. એના પછી આપ્યું છે બેક્ટેરિયા, તો નામ આપ્યું છે સ્ટેફિલોકોકાઈ બેક્ટેરિયા, જે ખીલના રોગકારક છે. તો જે ખીલ થાય છે ચહેરા પર, તેનું કારણ આ બેક્ટેરિયા હોય છે. અને જે યુવાવસ્થાઓ છે એ વખતે વધારે ખીલ થાય છે, બરાબર, કારણ કે શરીરમાં એ પ્રમાણેના બદલાવ આવતા હોય છે, એટલે આ જે બેક્ટેરિયા છે એ જલ્દી અસર કરી શકે છે. એ 5 માઇક્રોમીટર માપનું છે. પછી છે પ્રજીવ, એ આપ્યો છે ટ્રાયપેનોસોમા, જે અનિંદ્રા રોગનો રોગકારક છે. તો રોગ છે અનિંદ્રા, ઊંઘ ના આવી, કે તો ખૂબ ઓછી આવી. પછી એક બીજું આપ્યું છે પ્રજીવનું આપ્યું છે લેસમાનિયા, જે કાલા અઝાર રોગનું કારણ રૂપ પ્રજીવ છે. બરાબર, નીચે તો હું વાંચવાની જરૂર નથી, ખાલી જાણકારી માટે. પછી ગોળ કૃમિ, તો પેટમાં કરમિયા પડે એવું કહે છે, અને પછી આપણે એના સામે દવા લેતા હોય છે, કે પછી લીમડાનો રસ પીએ છે. બરાબર, તે છે ગોળ કૃમિ. એ શું કરે છે, પરપોષી છે, એટલે કે બાળકના શરીરમાં પડે પેટમાં, અને પછી એમાંથી પોષણ લે, તો નાના આંતરડામાં જોવા મળે છે. ગોળ કૃમિ અને સૂત્રકૃમિ કે કરમિ પણ, તો આ બધા છે એ રોગને ફેલાવે, કાં તો પછી રોગનું એ પોતે જે કારણ હોય છે. બરાબર, હવે કયા કયા રોગો વાયરસથી થાય છે, બેક્ટેરિયાથી થાય છે, એ બધું આપ્યું છે. તો સામાન્ય શરદી, ઇન્ફ્લુએન્ઝા, ડેન્ગ્યુ તાવ અને એઇડ્સ જેવા સામાન્ય રોગો વાયરસ દ્વારા થાય છે. તો ડેન્ગ્યુ છે એ ડેન્ગ્યુનું મચ્છર કરડે તેના દ્વારા થાય છે. તો ચોખ્ખા પાણીમાં છે ને ડેન્ગ્યુના મચ્છરો હોય છે, તો એ જો કરડી જાય તો ડેન્ગ્યુનો તાવ થાય. પછી કેટલાક રોગ જેવા કે ટાઇફોઇડ તાવ, કોલેરા, ક્ષય અને એન્થ્રેક્સ બેક્ટેરિયા દ્વારા થાય છે. અમુક ઇન્ફેક્શન પણ બેક્ટેરિયા દ્વારા થાય. ઘણા બધા ચામડીના રોગો વિભિન્ન પ્રકારની ફૂગ દ્વારા થાય, એટલે કે ચામડી પર ઘસાઈ જવું, કે પછી ફોડલા થવા, ગુમડા થવા, તેનો ફૂગ દ્વારા પણ થાય છે. પ્રજીવથી મેલેરિયા, કાલા આજાર નામના રોગ થાય છે. તો મેલેરિયા મચ્છર કરડે એનાથી જ થાય છે, એનું મચ્છર હોય છે, પણ એ પ્રજીવથી થાય છે. પછી આંતરડાના કૃમિના સંક્રમણથી પરિચિત છીએ, તો પેટમાં કૃમિ પડે, આપણે કહીએ છીએ કરમિયા પડ્યા, તે કૃમિથી થાય છે. એવી જ રીતે હાથી પગાના રોગ વિવિધ પ્રકારના કૃમિની જાતિઓથી થાય છે. હવે પછી એના વિશે આપ્યું છે કે વાયરસ પરપોષી હોય છે, એટલે કે વાયરસ છે એ બીજાના શરીરમાંથી પોષણ મેળવે છે, તે કોષોમાં રહે છે, પણ બેક્ટેરિયામાં એવા ગુણ ઓછા હોય છે, એટલે બેક્ટેરિયા અને વાયરસમાં અમુક તફાવત છે. બરાબર, વાયરસ, બેક્ટેરિયા અને ફૂગનું ગુણન અત્યંત ઝડપથી થાય. ગુણન એટલે કે 1 માંથી 2 થવા 2 માંથી 4 થવા, તો આ એક ઝડપથી થાય છે. જોકે તુલનાત્મક રીતે કૃમિમાં ગુણન ધીમું હોય છે, એટલે કે કૃમિ ધીરે ધીરે ફેલાય થાય.
એના પછી આપણે ડાયરેક્ટ નીચેનું લઈ લઈએ, એન્ટીબાયોટિક. હવે એન્ટીબાયોટિક શું છે? એક દવા છે જે આપણે ટેબ્લેટ આપે છે ડૉક્ટર, તો એ શું કરે છે? બેક્ટેરિયાનો નાશ કરે. આપણને ઇન્ફેક્શન થયું હોય, ઝાડા થયા હોય, તો લગભગ એનું કારણ પેટનું ઇન્ફેક્શન હોય છે, કંઈક ખરાબ ખાવાનું આવી ગયું હોય, કાં તો પછી ચામડી ઉપર ખીલને થયા હોય, તેના માટે પણ એન્ટીબાયોટિક આપે છે. બરાબર, તો એમાં પણ અલગ અલગ આવતી હોય, તો એ મેઇન કામ શું કરે છે? બેક્ટેરિયાને મારી નાખે છે, એટલે પછી એ શું થાય? એ રોગનો ફેલાવો બંધ થઈ જાય. તો તેઓ સામાન્ય રીતે બેક્ટેરિયાનો મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક માર્ગને બંધ કરી દે છે. એટલે આ માર્ગ બંધ થઈ જાય એટલે શું થાય? બેક્ટેરિયા મૃત પામે. ઉદાહરણ તરીકે મોટાભાગના બેક્ટેરિયા તેના રક્ષણ માટે કોષ દિવાલ બનાવી લે છે, એટલે કે બેક્ટેરિયા છે તેની આજુબાજુ કોષ દિવાલ બનાવી દે, બરાબર, જેથી આપણું શરીર છે, શરીરની જે શક્તિ છે, રોગ પ્રતિકારક શક્તિ, એને મારી ન શકે. હવે દવા શું કરશે? પેનિસિલિન એન્ટીબાયોટિક બેક્ટેરિયાની કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધી દે છે, એટલે કે બંધ કરી દે છે. તો એ બેક્ટેરિયાના જે કોષ દિવાલ છે બનાવવા નહીં દે, તોડી નાખશે આ પેનિસિલિન જે એન્ટીબાયોટિક દવા છે. આના પરિણામ સ્વરૂપ બેક્ટેરિયાની કોષ દિવાલનું નિર્માણ થવા દેતી નથી અને તેઓ સરળતાથી મરી જાય. એટલે બેક્ટેરિયા મરી જાય એટલે રોગ પણ મટી જાય. એટલે આપણે કહીએ છીએ ને બેક્ટેરિયા એન્ટીબાયોટિકનો કોર્સ પૂરો કરી દેવાનો, કારણ કે થોડું ઘણું રહી જાય તો ફરી પાછો ઉથલો મારી શકે છે. એટલે 3 કે 4 દિવસની દવા આપી હોય તો પૂરેપૂરી લઈ લેવી, જેથી એક પણ બેક્ટેરિયા રહે નહીં. તો આ છે એન્ટીબાયોટિક દવા કઈ રીતે અસર કરે. હવે વાયરસમાં એવું નથી હોતું, એ બાજુમાં આપ્યું છે. આપણે જોઈએ, માનવના કોષોમાં કોષ દિવાલ બનતી નથી, એટલા માટે પેનિસિલિનની અસર આપણા પર થતી નથી. તો કોષ દિવાલ વનસ્પતિ કોષોમાં હોય છે અને પ્રાણી કોષોમાં નથી હોતી, એટલે આપણામાં નથી બનતી, એટલે આપણને પેનિસિલિનની કોઈ અસર થતી નથી, એ ખાલી બેક્ટેરિયાને જ મારશે. આમ તો પેનિસિલિન બધા બેક્ટેરિયાને અસર પહોંચાડે છે જેઓમાં કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયા થાય છે. આ રીતે ઘણા બધા એન્ટીબાયોટિક બેક્ટેરિયાઓની અનેક જાતિઓને અસર કરે છે. એટલે કે શું થાય છે? આપણા શરીરમાં પણ અમુક બેક્ટેરિયા હોય છે જે કામના હોય છે, બરાબર, તો એને પણ થોડી ઘણી અસર થાય છે. આ માત્ર એક જ જાતિ અસર કરે છે એવું નથી, એટલે કે બેક્ટેરિયાની ઘણી બધી જાતિઓને અસર કરે. હવે એ માટે આપ્યું છે વાયરસ, તો વાયરસમાં એવો માર્ગ નથી હોતો. આ કારણે કોઈ પણ એન્ટીબાયોટિક વાયરસના સંક્રમણ પર અસરકારક નીવડતી નથી. એટલે કે એન્ટીબાયોટિક દવા ખાલી બેક્ટેરિયા પર જ કામ કરે છે, વાયરસમાં આવું કોષ દિવાલ કેવું નથી હોતું, એટલે એના પર કોઈ જ અસર થતી નથી. અહીંયા આપ્યું છે કે શરદીથી હોય તો શરદી ઉધરસ છે એ આપણને વાયરસથી થાય છે, બરાબર, તો આપણે એન્ટીબાયોટિક લઈએ તેનાથી કંઈ ફરક પડે નહીં. પણ જો એની અંદર બેક્ટેરિયાનું પણ કારણ હોય શરદી ઉધરસની સાથે, બેક્ટેરિયાનું સંક્રમણ, એટલે કે બેક્ટેરિયા પણ જોડે ત્યાં વિકસી ગયા હોય, તો એન્ટીબાયોટિક લાભકારક નીવડે છે, એટલે કે એ બેક્ટેરિયાને મારી નાખે, બરાબર. પણ તો પણ એ એન્ટીબાયોટિક માત્ર બેક્ટેરિયાના સંક્રમણ માટે ઉપયોગી બને છે, વાયરસના સંક્રમણ પર નહીં. તો એન્ટીબાયોટિક બેક્ટેરિયાને જ મારે છે, વાયરસ માટે અલગ દવા હોય છે.